ચાલો બાળકો, આજ આપણે કયો વિષય ભણવાનો છે? હિન્દીમાં. તો બધા હિન્દીની ચોપડી કાઢી છે, સરસ. ચાલો એમાં આપણે પેજ નંબર 18 ઉપર આવ્યા છીએ. આગળ પેજ નંબર 16 અને 17 પુરાઈ ગયા છે. એ વિશે શીખી ગયા છે. એ છે ને આમાં રસાવાળી કી, કીની પાછળ એ બહુ આવે છે એટલે ઈ. હવે પેજ નંબર 18 અને 19 કરવાના છે. ચાલો એમાં છે ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો, એટલે કે ચિત્ર જુઓ અને અક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો. હવે આપણે આ ચિત્ર છે આપેલા, એ ચિત્ર જોવાના છે. આ ચિત્ર ઉપરથી આપણે અંદર ખાનામાં નામ લખવાના છે. તો પહેલું શેનું ચિત્ર છે? પ્યાલો છે, તેને હિન્દીમાં કહેવાય ગિલાસ. પછી આ ચક્ર છે, તેને પહિયા કહેવાય. આ વિમાન, આ ખેડૂત છે તો એને કિસાન કહેવાય હિન્દીમાં. આ ખાટલો છે તો એને ખટિયા કહેવાય. પછી છે હરણ, તો હરણને હિન્દીમાં હિરણ કહેવાય. આ છે તગારું, ટોપલી જેવું છે એને ડલિયા કહેવાય. આ સિતાર છે, અને આ છે ટપાલી, તો એને ડાકિયા કહેવાય. અને આ છે ટિકિટ, આપણે પોસ્ટ કાર્ડ ઉપર જે ટિકિટ ચોંટાડીએ છીએ ને, એ ટિકિટ છે, તેને હિન્દીમાં ટિકટ કહેવાય. તો આપણે જો મેં શબ્દ લખ્યા છે ગિલાસ, પહિયા, વિમાન, પછી આ ખેડૂત છે એટલે એને કહેવાય કિસાન, પછી ખાટલો છે તો ખટિયા, પછી હરણ છે તો હિરણ, આ છે ટોપલી જેવું છે તગારું છે તો એને કહેવાય ડલિયા, પછી આ સિતાર તો એ સિતાર, પછી છે આ ટપાલી તો એને કહેવાય ડાકિયા, પછી આ છે ટિકિટ તો એને કહેવાય ટિકટ. એવી રીતે આ મેં શબ્દો અંદર લખ્યા છે. હવે નીચે જુઓ, ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો, એટલે કે ચિત્ર ઓળખી ખાના પૂરો. હવે આપણે ચિત્ર ઉપરથી ખાના પૂર્ણ કરવાના છે. આપણે આગળ જોઈ જ ગયા છીએ એ પ્રમાણે આ બે ખાના ખાલી છે, એમાં આપણે લખવાનું. એક શબ્દ આપણને આપેલું, એક અક્ષર, આ કી આપેલું છે. આ ચિત્ર શેનું છે? ડાકિયાનું. તો આગળ ડા અને યા લખીએ એટલે શું બની ગયું? ડાકી યા. પછી આ છે કિસાન, તો કી આપેલો છે એટલે સા ન, એટલે શું થઈ ગયું? કિસા ન. હવે આ જે ખાના ખાલી છે તેમાં જ આપણે અક્ષર લખવાના છે. આ વચ્ચેનો જ્યાં કી આવતો હોય તે લખવાનો નથી. પછી આ છે પહિયા અને આ છે ખટિયા. પહિયામાં આપણને યા આપેલું છે નીચે, તો આમ ઊભું છે પહિયા અને આડું છે તે ખટિયા. એવી રીતે ગિલાસ અને સરિતા, સરિતા એટલે નદી, આ નદી છે ને, તો આ સરિતા છે. અહીંયા સ આપ્યો છે આપણને એટલે સરિતા અને ગિલાસ. એવી રીતે નીચે જુઓ, આ છે સૂર્યના કિરણો પડે છે, સૂર્ય છે એના કિરણો છે, અને આ નીચેમાં હરણ છે અને હિરણ કહેવાય, અને આને કિરણ કહેવાય, તો કિરણ અને હિરણ. પછી આ છે પોસ્ટકાર્ડ અને આ છે ટિકિટ, તો આને પોસ્ટકાર્ડને ડાક કહેવાય, ટિકિટને ટિકટ કહેવાય. તો કો આપેલો છે તો ડાક અને ટીક ટ. પછી આ શિયાળનું ચિત્ર છે અને આ સિતારનું છે. સી આપેલું છે તો આ શિયાર અને સીતા ર, શિયાળને શિયાર કહેવાય. શું કહેવાય? શિયાર. અને સિતારને સિતાર જ કહેવાય. હવે સામે જુઓ કે ચિત્ર દેખો, ગોળા કરો ઓર શબ્દ લખો, એટલે કે ચિત્ર જુઓ, ગોળાકાર કરી અને શબ્દ લખો. હવે આપણે આ ચિત્ર જોવાના છે, અને આ ગોળાકાર જે આપણને અક્ષર આપેલા છે ને એમાંથી આ ચિત્રના નામ શોધવાના, એની ફરતે આપણે લંબચોરસ કરવાનું છે, એટલે કે ગોળ કરવાનું છે, અને જે શબ્દ આવે તે આપણે આ જગ્યા આપી છે એમાં લખવાના છે. પહેલું આપણને આપ્યું છે કે ડલિયા, આ તગારાવું આપ્યું છે ને ડલિયા કહેવાય, તો પહેલું આપ્યું છે ડલિયા, એ લખેલું છે ડલિયા. પછી બીજું ચિત્ર છે ખટિયાનું, એટલે આપણે શોધવાનું ખટિયામાં ક્યાં છે ખટિયા. જો ખટિયા આ ત્રીજી લાઈનમાં આવ્યું ખટિયા, તેની ફરતે આમ ગોળ કરી નાખવાનું અને શબ્દ અહીં લખી નાખવાનો ખટિયા, ખટિયા એટલે ખાટલો. પછી આ છે પહિયા, પહિયા એટલે ચક્ર, તો શોધવાનું પહિયા ક્યાં લખેલું છે, તો બીજી લીટીમાં છે પહિયા, તેની ફરતે ગોળ કરવાનું અને અહીંયા જવાબમાં લખવાનું પહિયા. પછી છે આ ટપાલીનું ચિત્ર છે, તેને હિન્દીમાં ડાકિયા કહેવાય, તો શોધવાનું ડાકિયા ક્યાં લખેલું છે, તો છેલ્લી લીટીમાં છે ડાકિયા, તેની પર ગોળ કરવાનું અને અહીંયા લખવાનું ડાકિયા.
હવે નીચે જુઓ, એમાં છે બાકી વર્ણ અક્ષર, બાકી અક્ષર લીખો એટલે કે ખૂટતા અક્ષર લખો. ઇમલી, તો આપણને પાછળના બે શબ્દો આપેલા છે, એ નથી આપેલું એટલે આ એ જે નથી આપ્યું એ આપણે એ લખવાનું, ઇમલી. પછી આમાં છે પહીયા, તો આમાં પ નથી આપ્યો, સોરી હી નથી આપ્યો એટલે આપણે લખવાનું હી એટલે પહીયા. પછી છે હિરની, તો એમાં હી નથી આપ્યો એટલે લખવાનું હી તો હિરની. પછી ડાકિયા, તો એમાં કી નથી આપ્યો એટલે કી લખવાનું ડાકિયા. પછી નિશાન, તો એમાં ની નથી આપ્યો તો ની લખ્યું એટલે નિશાન બની ગયો. પછી કિસાનમાં કી નથી તો કી લખ્યો એટલે કિસાન. પછી સિતારમાં સી નથી તો લખવાનું એટલે સિતાર. અને ગિલાસમાં ઘી નથી એટલે ગીલા. સ જે શબ્દ જે અક્ષર ન આપ્યો હોય તે અક્ષર શોધી અને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે અને વાક્ય શબ્દ પૂર્ણ કરવાનો છે. હવે નીચે જુઓ કે કોષ્ટકમાં શબ્દ ચૂંટર ખાલી જગ્યા ભરો. હવે આ કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, તો આપણને આ કૌંસ આપેલો છે એમાં શબ્દ આપ્યા છે જો સિતાર, હિરણ, ગિલાસ અને ટિકટ. હવે આપણે ચિત્રો જોવાના છે, આ ખાલી જગ્યા આપી છે અને ચિત્રો ઉપરથી આમાં આપણે ખાલી જગ્યા લખવાની છે. તો આ હરણનું ચિત્ર છે એટલે હિરણ કહેવાય. પછી આ ટિકટનું છે, ટિકિટનું એટલે ટિકટ. આ સિતાર અને આ ગ્લાસ એટલે એને ગિલાસ કહેવાય. તો આપણે જોઈએ કિરણ, હિરણ, પકડ. આ હિરણ છે અહીંયા લખવાનું એટલે કહે છે કિરણ નામ છોકરો છે અને કહે છે કે હરણને પકડ એટલે કે હિરણ પકડ. પછી છે શિવાજી ટિકિટ લા, કે છે શિવાજી ટિકિટ લાય, ટિકિટને ટિકિટ લખ્યું છે. પછી હિતેશ સિતાર બજા, હિતેશ આ સિતાર વગાડ. પછી જીયા ગિલાસ લા, જીયા નામની છોકરીને કહે છે કે જીયા ગ્લાસ લા, ગ્લાસ એટલે ગિલાસ, તો હિન્દીમાં લખવાનું ગિલાસ. એવી રીતે સામે જુઓ કે સમાન શબ્દો કો જોડો એટલે કે સરખા શબ્દોને જોડો એટલે આ બંને બાજુ સરખા શબ્દો છે પણ આડાવાળા ગોઠવેલા છે તો આપણે એને જોડવાના છે. પહેલું આપણને આપેલું છે ઇમલી, તો ઇમલી સાથે જોડ્યું. પછી ઈનામ, તો આપણે ઈનામ સાથે જોડ્યું. ડલિયા, તો ડલિયા સાથે. પહીયા, તો પહીયા સાથે. ઈલાચ, તો ઈલાચ સાથે. શિયાર, તો શિયાર સાથે. અને કિસાન, તો કિસાન સાથે. એ જે સરખા શબ્દ જોડવાના છે. હવે નીચે જોયું એમાં છે વાક્ય પઢો વર લખો, એટલે વાક્ય વાંચો અને લખો. આપણે વાક્ય વાંચવાના છે અને સામે લખવાના છે સુંદર અક્ષરે. પહેલું છે મિત્તલ પહીયા ચલા, તો એ લખ્યું છે મિત્તલ પહીયા ચલા. જે ટપકા છે તમારે ઘૂંટવાના છે પહેલી લીટીમાં, કે મિત્તલને કહે છે કે આ ચક્ર છે તે ચલાવ. પહીયા એટલે કે પૈડું, તે ચલાવ એમ. પછી કહે છે શિવાજી સિતાર બજા, શિવાજી કહે છે, શિવાજીને કહે છે શિવાજી સિતાર વગાડ, એ અહીં સામે જોઈને લખવાનું. પછી હિતેશ ઇમલી ખા, એટલે હિતેશને કહે છે હિતેશ આંબલી ખા, ઇમલી એટલે આંબલી, તો એ સામે જોઈને લખવાનું છે. પછી છે ડાકિયા ડાક લાયા, ડાકિયા એટલે ટપાલી અને ડાક એટલે ટપાલ, તો કહે છે ટપાલી ટપાલ લાવ્યો, તો સામે જોઈજો લખવાનું છે ડાકિયા ડાક લાયા. એવી રીતે તમારે અહીંયા સામું જોઈ જોઈને લખવાનું છે. હવે આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. હવે તમારે ઘેરેથી પેજ નંબર 18 અને પેજ નંબર 19 તે ચોપડીમાં પૂર્ણ કરવાનું છે. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું.